સુરતના સરધાણાની રેસ્ટોરન્ટમાં શનિવારે મોડી રાત્રે બબાલ કરી તોડફાડ કરનારા આઠ જણાની સામે પોલીસે ગુનો નોંધી અટકાયત કરી છે રેસ્ટોરન્ટમાં કુશી માલિક સહિત ત્રણ પર હુમલો કરતા ભાગદોડ મચી ગઈ હતી સીસીટીવી ના આધારે પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી અટક કરી હોવાનું જણાવ્યું છે સરથાણામાં ડીમાર્ટની પાછળ શાંતિનગર સોસાયટીમાં રહેતા નિલેશ વિનોદભાઈ વિકરિયા સરથાણા નવજીવન હોટલ પાસે શ્રી સાયનાથ મલહાર ઢોસા નામની રેસ્ટોરન્ટ ચલાવે છે ગત શનિવારે મોડી રાત્રે અગિયાર ને ત્રીસ વાગે રેસ્ટોરન્ટમાં સાગર ભરવાર સહિત આઠ યુવકો લાકડી ફટકા સાથે ઘુસી ગયા હતા તેઓ નિલેશભાઈ સાથે ઝપ્પાઝપ્પી કરી હતી નીલેશભાઈના ભાઈ તથા કારીગર પર હુમલો કરાયો હતો રાત્રિ કર્ફ્યુ વચ્ચે મારપીટ કર્યા બાદ આ યુવકોએ રેસ્ટોરન્ટમાં ભારે તોડફોડ પણ મચાવી હતી જેના પગલે રેસ્ટોરન્ટને નુકસાન પહોંચ્યું હતું આ ઘટનામાં સહિત ઈજા પહોંચી હતી સરથારા પોલીસે નિલેશ વિકરીયા ફરિયાદના આધારે આ મામલે સાગર ભરવાડ સહિત આઠ જણા સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો હતો પીએસઆઈ આ ગુનામાં ચાર આરોપીની અટકાયત કરી હોવાનું પણ જાણવા મળે છે